स्टूडेंट्स विद्यार्थी मित्रों आज आप क्लास फोर्थ में क्लास फोर में मैं तक अगर लेसन एक्सप्लेन करी पची विषय आंसर एक्सप्लेन कराया था पची समानार्थी शब्दों विरोधार्थी शब्दों ते बधु एक्सप्लेन करी ताको थोड़ो घणो एने जोई लीधो के आ बदा सवाल थोड़ा थोड़ा अपना जोई लीधो के जंगल में शू थयुं हतुं एनो जवाब थाय के जंगल में नव राख्यो हतो पशु पंखीओ शा माटे दौड़ी रह्या हता तो पशु पंखीओ पोतपोतानी जान बचावा माटे दौड़ी रह्या हता तो केवी रीते एनो जवाब थाय छे पछी पक्षीओ मन में शू विचार आव्यो के पक्षी ना मन में एवो विचार आव्यो तो मारे आ बने बोलवो छे એટલે નાનકડા પક્ષીના મનમાં વિચાર આવે છે પછી પક્ષીઓ પક્ષીએ સિંહને ઉત્સાહપૂર્વક શું જવાબ આપ્યો કે પક્ષીએ સિંહને ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો કે ધીરે ધીરે પણ જરૂરથી હું આગને ઓળવીશ પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સિંહના મનમાં શું વિચાર આવ્યો કે જો આ નાનું પક્ષી આગ ઓળવવા માંગતું હોય તો અમે બધા પ્રાણીઓ પણ મુશ્કેલ કાર્યમાં પણ ધીમે ધીમે તમે પ્રયત્ન કરશો તો એ મુશ્કેલ કાર્ય પણ સફળતા એમાં પ્રાપ્ત થતી જોવા મળે છે તો ચાલો સમાનાર્થી શબ્દ સમાનાર્થી શબ્દને શોધો તો સમાનાર્થી શબ્દ કે નવ એટલે આ આપણે તમને અગાઉ વિડીયોમાં મેં તમને સમજાવેલું છે પછી પ્રાણી તો પશુ અને જાનવર પક્ષી તો પંખી તો પક્ષી પછી તળાવ તો જળાશય અને સરોવર પછી પ્રયત્ન તો કોશિશ જંગલ ભગવાન સિંહ તો સાવજ પાણી તો જળ અને નીર પછી જવાબ તો ઉત્તર ખગ પક્ષી અને પંખી તો એના સમાનાર્થી શબ્દો મેં તમને અગાઉના વિડીયોમાં મેં સમજાવેલા છે તો ચાલો આગળ જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ પ્રશ્ન નંબર ત્રણ વિરોધી શબ્દને શોધો વિરોધી એટલે કે અપોઝિટિવ શબ્દ તે પણ તમને અગાઉના વિડીયોમાં મેં સમજાવેલું છે કે નાનું તો મોટું પછી સવાલ તો જવાબ દૂર તો પાસે સરળ તો કઠિન અને મુશ્કેલ તે આ એના જવાબ થાય છે પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ચિત્રોને ઓળખી તેના નામ લખો તો તમને અહીંયા પિક્ચર આપેલા છે એટલે કે અગાઉના વિડીયોમાં તમને મેં સમજાવેલું હતું કે પિક્ચર છે કે સિંહ તો અહીંયા સિંહનું નામ લખવાનું સસલું તો અહીંયા સસલાનું નામ લખવાનું કમળ અહીંયા ગુજરાતીમાં કમળ લખવાનું ઘર અહીંયા ઘર ગુજરાતીમાં લખવાનું રહેશે ચાલો હવે પેજ નંબર 90 એટલે કે 1990 ચાલો એ પેજ નંબર ઉપર આપણે જઈએ કે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5 જંગલના રાજા સિંહ વિશે 5-6 વાક્ય આપણે એવો પ્રશ્ન ઉદ્ભવે છે પ્રશ્ન ઉદ્ભવે છે કે સિંહ વિશે 5-6 વાક્ય કેવી રીતના લખવા તો તેના બારામાં આપણે વિચારવું પડે પહેલા તો આપણે સિંહનો દેખાવ કેવો છે સિંહ દેખાવમાં કેવો લાગે છે સિંહ ગર્જના કરે છે સિંહના હાથમાં નરોડ છે એના પંજામાં નરોડ હોય છે એટલે કે એના નખ હોય છે પંજા હોય છે શું હોય છે પંજા હોય છે તે તેને કેસરના વાળ હોય છે એટલે કે કેસરી કલરના વાળ હોય છે પછી ધારદાર એના દાંત હોય છે શું હોય છે દાંત હોય છે તેવું બધું આપણે પહેલાં મનમાં વિચારવું પડે કે મનમાં વિચારવું પડે એમ
એને પછી એ એના બારામાં તમારે અહીંયા એવી રીતના લખવાનું રહેશે. તો વિદ્યાર્થીઓ તમે પણ એના બારામાં તમે સમજો અને એક્ઝામમાં પણ એના બારામાં પૂછાય તો તમારે એના વિશે 5-6 વાક્ય લખવાના રહેશે. તો આપણે પહેલા સમજીએ કે સિંહ એક જંગલી પ્રાણી છે. સિંહ એક જંગલી પ્રાણી છે. શા માટે જંગલી પ્રાણી કહેવામાં આવે છે? એટલા માટે કે એ જંગલમાં રહે છે. સામાન્ય રીતે જંગલમાં જંગલમાં રહેનારો પ્રાણી તેને જંગલી પ્રાણી કહેવામાં આવે છે. કે સિંહ એ જંગલી પ્રાણી છે. તો અહીંયા દરેક માત્રાનો ઉપયોગ કરવામાં આવેલો છે. શું કરવામાં આવેલો છે? દરેક માત્રાનો ઉપયોગ થયો છે. અહીંયા નાની માત્રા ઈની માત્ર ઉપયોગ થઈ છે. અહીંયા એક અને એક માત્ર એ તો એની માત્રાનો ઉપયોગ થયો છે. અહીંયા અનુસ્વાર પછી અહીંયા મોટી ઈની માત્રાનો ઉપયોગ થયો છે. અહીંયા આની માત્રાનો ઉપયોગ થયો છે. અહીંયા મોટી ઈની માત્રાનો ઉપયોગ થયો છે. અહીંયા અક્ષરને એક માત્ર છે તો છે. તો અહીંયા દરેક માત્રાનો ઉપયોગ થઈને આખું વાક્ય બને છે. કે સિંહ એ જંગલી પ્રાણી છે. શું છે? સિંહ એ જંગલી પ્રાણી છે. ચાલો આગળ લખીએ. આગળ વાંચીએ. સિંહનું મોઢું ભરાવદાર અને દોહ પાતળી હોય છે. સિંહનું મોઢું ભરાવદાર એટલે કે કેસરિયા વાળ હોય તો મોટું લાગે છે ને, કે કેસરિયા એના ઉપર વાળ ને કેડ એટલે કે કમર. શું થાય છે? આપણી કમર પાતળી હોય છે. સિંહની કમર શું હોય છે? પાતળી. એટલા માટે એ ઝડપથી કોઈ પણ શિકારની ઉપર જંપ મારીને તેને પકડી શકે. એટલા માટે તે સુડોળ હોય છે. એટલે કે સુડોળ એટલે શક્તિશાળી અને કસરતવાળ. સુડોળ હોય છે. એટલે કે પાતળી એની કમર, કેડ એટલે કે કમર પાતળી હોય છે. સિંહનું મોઢું ભરાવદાર અને કેડ પાતળી હોય છે. સિંહની દોહ પર લાંબા વાળ હોય છે. સિંહની દોહ એટલે કે આ માથા પરથી લઈને કે આ મોઢાની નીચેનો ભાગ, આ મોઢાની નીચેના ભાગ ઉપર પણ એને વાળ હોય છે. એટલે કે દોહ એટલે કે આ આપણે આપણું આ શરીરના માથાને જોઈન્ટ કરે છે ને, આ ગરદન. ડોગ ગુજરાતી શબ્દ કહેવાય છે ગરદન. તો ગરદનની નીચે પણ એને વાળ હોય છે. સિંહની ડોગ પર લાંબા વાળ હોય છે. તેને કેશવાળી કહેવાય છે. તેને શું કહેવામાં આવે છે? કેશવાળી એટલે કે કેસરિયો રંગ. શું કહેવામાં આવે છે? કેસરિયો રંગ. કેસરી રંગના એના વાળ હોય છે. એને કેશવાળી કહેવામાં આવે છે. સિંહનો રંગ કેસરી હોય છે. એટલે કે કેસરી રંગનો સિંહ હોય છે. શું હોય છે? સિંહ ને સિંહણ એ કેસરી રંગના હોય છે. બરાબર. સિંહને અણીદાર તેમજ મજબૂત દાંત હોય છે. અણીદાર એટલે ધારવાળા દાંત હોય તો જ એ કોઈ શિકારને ફાડી શકે. શું કરે છે? કે ફાડી શકે. એટલે કે ફાડીને ખાવા માટે એને એના દાંત ઘણા ઉપયોગી હોય છે. સિંહને અણીદાર તેમજ મજબૂત દાંત હોય.
છે અણીદાર એટલે અણીવાળા અણીવાળા ધારદા મોટા દાંત હોય અણીવાળા એના દાંત હોય એટલા માટે પેલા જે શિકારની ઉપર હુમલો કરીને એને પકડીને પછી ખાય એને ફાડે છે શું કરીને ફાડે છે તો તેવા અણીદાર એના દાંત હોય છે સિંહને પગે સિંહને પગે નરોડ હોય છે સિંહના પગેમાં નરોડ નરોડ એટલે કે જે નખ એના પંજામાં હોય છે એના પંજામાં જે નખ હોય છે તેને નરોડ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે નરોડ નરોડ હોય છે એટલે કે એ પંજામાં એના અણીદાર હોય છે સિંહ ગુફામાં રહે છે સિંહ સામા રહે છે ગુફામાં પહાડની અંદર પહાડની અંદર થોડી બકોલ જેવું હોય જેમ કે આ છે અહીંયા એક્ઝામ્પલ લીધે આ પહાડ છે તો પહાડની અંદર આ બકોલ હોય પહાડની અંદર આ બકોલ હોય તેને તેને ગુફા કહેવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે ગુફા ગુફા કહેવામાં આવે છે પહાડની અંદર જે બકોલ જેવું હોય તેને શું કહેવામાં આવે છે ગુફા શું કહેવામાં આવે છે ગુફા ચાલો આગળ જોઈએ આગળ વાંચીએ સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે એટલા માટે કે સિંહ એક એક તાકાતવર પ્રાણી કહેવામાં આવે છે તાકાતવર એટલે કે હિંમતવાળો પ્રાણી છે સિંહ તે હિંમતવાળો પ્રાણી હોવાના કારણે તે જંગલનો રાજા ગણવામાં એને ગણવામાં આવે છે સિંહને વનરાજ અને કેસરી પણ કહે છે સિંહને વનરાજ પણ કહેવામાં આવે છે એમાં સમાનાર્થી શબ્દ થાય છે શું થાય છે એનો સમાનાર્થી શબ્દ બને છે સમાનાર્થી શબ્દ સમાનાર્થી શબ્દમાં સિંહને સમાનાર્થી શબ્દ હું શું કહેવામાં આવે છે વનરાજ ને બીજો શબ્દ કયો છે કેસરી તો આ બે એના સમાનાર્થી શબ્દોના જવાબ છે શું છે એના સમાનાર્થી શબ્દ કે સિંહને વનરાજ અને કેસરી સમાન અર્થવાળો સમાન અર્થવાળો શબ્દને આ એના બે જવાબ આપેલા છે ચાલો સમજ પડી ને વિદ્યાર્થી કે તો આખું પેરેગ્રાફ હવે ફરીથી આપણે વાંચીએ સિંહ એક જંગલી પ્રાણી છે એટલા માટે કે એ જંગલમાં રહે છે સિંહનું મોટું ભરડક અને કેળ પાતળી હોય છે સિંહની નોક પર લાંબા વાળ હોય છે તેને કેસરી કહેવાય છે કેસવાળી પણ કહેવાય છે સિંહનો રંગ કેસરી હોય છે સિંહને અણીદાર તેમજ મજબૂત દાંત હોય છે સિંહને પગે નહોર નહોર એટલે કે નખ નહોર એટલે શું થાય નખ 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 હોય છે નહોર એટલે કે નખ પછી કેર એટલે કે કેર નો શબ્દ શું છે કેર એટલે કે કમર આગળને શું કહેવામાં આવે છે કમર પછી અણીદાર અને મજબૂત દાંત હોય છે અણીદાર એટલે કે ધારવાળા અને મજબૂત એના દાંત હોય છે સિંહને પગે નહોર હોય છે સિંહ ગુફામાં રહે છે સિંહને જંગલનો રાજા કહેવાય છે સિંહને વનરાજ અને કેસરી પણ કહેવાય છે કહે છે કે સિંહને બીજા બે સમાનાર્થી શબ્દમાં શું કહેવામાં આવ્યું છે વનરાજ અને કેસરી પણ કહે છે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વ્યાકરણ છે તો વ્યાકરણ વિભાગમાં આપણે જોઈએ સંજ્ઞા સંજ્ઞા એટલે કે
संज्ञा એટલે પદાર્થ વસ્તુ કે કોઈનું નામ દર્શાવવાનું હોય તેને સંજ્ઞા કહેવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે સંજ્ઞા તો અહીંયા આપણે વ્યાકરણનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6 તો સંજ્ઞા નીચેના ચિત્રમાં જોવા મળતા પ્રાણીઓ અને પક્ષીઓને ઓળખી તેમના નામ કોઠામાં લખો એટલે કે જો અહીંયા તમને આ કોઠો આપેલો છે પ્રાણીઓના નામ અને પક્ષીઓના નામ કે પ્રાણી કોને કહેવાય અને પક્ષી કોને કહેવાય તો આપણે સમજીએ કે પ્રાણી કોને કહેવાય કે જેને ચાર પગ હોય જેને ચાર પગ હોય અને જમીન પર ચાલી શકે જેને ચાર પગ હોય અને જમીન પર ચાલી શકે તેને પ્રાણી કહેવાય છે ને જેને બે પગ અને પાંખો હોય જેને બે પગ અને પાંખો હોય તેને પક્ષી કહેવામાં આવે છે તો અહીંયા અલગ અલગ પ્રાણીઓ અને અલગ અલગ પક્ષીઓ આપેલા છે તો પહેલું ફીચર છે મોર બીજું ફીચર છે સિંહ ત્રીજા નંબરનું ફીચર છે વાઘ ચોથા નંબરનું ફીચર છે સસલું પાંચમા નંબરનું ફીચર છે હરણ પછી છે છઠ્ઠા નંબરનું ફીચર કાગડો સાતમા નંબરનું ફીચર છે ચકલી ને આઠમા નંબરનું ફીચર છે પોપટ તો આ બધા અહીંયા પ્રાણી અને પક્ષીઓ આપેલા છે તો આપણે એને અલગ પાડવાના છે કે પ્રાણી કોને કહેવાય અને પક્ષી કોને કહેવાય તો અહીંયા નીચે જોઈએ આપણે કે એ નંબર 20 ઉપર ધ્યાન આપજો એ નંબર 20 તો 20 નંબરના પેજ ઉપર પ્રાણીઓના નામ અને પક્ષીઓના નામ તે બે મિક્સ થઈ ગયા છે તો મિક્સ ન હોવાના કારણે તેને આપણે અલગ પાડવાના છે તો આપણે પહેલા પિક્ચરમાં જોયું આપણે પિક્ચર જોઈએ પિક્ચરના આધારે આપણે અલગ પાડીએ કે પહેલું પિક્ચર સામે દેખાય છે કે મોર તો મોર સાના અંદર આવે પ્રાણીમાં આવે કે પક્ષીમાં તો મને કોઈ જવાબ આપશો હા તે પક્ષી કહેવાય તો મોર પક્ષીમાં આવે ચાલો બીજા નંબર પિક્ચર શું છે સિંહ સિંહ એટલે લાયન લાયન સામાં આવે તો લાયન પ્રાણીમાં આવે તો અહીંયા આપણે એને પ્રાણીમાં લખવાનું રહેશે પછી વાઘ એટલે ટાઈગર ટાઈગર તે સામાં આવે પ્રાણીમાં ગણાય કે પક્ષીમાં ગણાય તો ટાઈગર એ પ્રાણીમાં ગણાય છે પછી ચાલો ચોથા નંબરનું પિક્ચર મને કોઈ કહેશે હા તો તે સામાં આવે હા તો એ સામાં ગણાય પ્રાણીમાં ગણાય છે એ એનિમલ્સ છે તો એટલે એ પ્રાણીમાં ગણાય છે સસલુ તો એને પ્રાણીમાં લખવાનું રહેશે પછી પાંચમા નંબરનો અહીંયા ધ્યાન આપો તો પાંચમા નંબરનું પિક્ચર એ સામાં ગણાય હરણ હરણ પણ એ પ્રાણીમાં ગણાય છે પછી છે કાગડો તો કાગડો એ પક્ષીમાં ગણાય ચકલી તો એ પ્રાણી પક્ષીમાં ગણાય પોપટ તો એ પણ સામાં ગણાય છે પક્ષીમાં એને ગણતરી કરવામાં આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રાણી અને પક્ષીઓ બંને અલગ અલગ તારવણી આપણે કરી તો તમને સમજ પડી ગઈ હશે હું એવું ઈચ્છું છું તો ચાલો શું તમે જાણો છો ડવ એટલે જંગલમાં લાગેલી આગ આગ
તરંગ પવનની ઝડપની સાથે આગળ વધે છે, જે ઝડપથી જંગલમાં આગ લગાડે છે, એને ઓલવવાનો ખૂબ મુશ્કેલ કાર્ય છે. તો દ દ એટલે કે જાણે કે કોઈ વખત જાણે અચાનક વીજળીઓ કડકે છે, તો કોઈ વખત સૂકા જંગલના અંદર વીજળી પડે, સૂકા ઝાડ ઉપર વીજળી પડે તો અચાનક તે આગ લાગી જાય છે. તો તેના કારણે તેને શું કહેવામાં આવેલું છે, તે આગ પછી પવનના સુસવાટો આવે તો તે આગ સૂકા ઘાસની ઉપર ફેલાય તો ઝડપથી એ ભડકે બળવા લાગે છે. તેને શું કહેવામાં આવે છે, દવ. તેને શું કહેવામાં આવે છે, દવ. દવ કહેવામાં આવેલો છે. તો વિદ્યાર્થી અહીંયા આ પિક્ચર છે કે જંગલમાં સૂકા ઘાસની ઉપર જાણે આગ લાગી જાય અચાનક તો પવન હવા લાગે તો તે આગ બધે જ લાગે છે અચાનક, તો તેને દવ કહેવામાં આવે છે, દાવાનળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું મારો લેસન પૂરો કરું છું. અલ્લાહ હાફેઝ.